નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો સેગમેન્ટમાં આપણે ભારતમાં બેરોજગારીના કારણો અને ત્યાર પછી આપણો છેલ્લો એક આ પાઠનો વિશ્વ શ્રમ બજાર એટલે અતિ મહત્વનો અને મોસ્ટ ટાઈમ લિમિટેશન હોય એવા પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીશું. સર્વપ્રથમ આપણે વાત કરીએ ભારતમાં બેરોજગારીના કારણો. તો મિત્રો, જે ગરીબીના જે કારણો છે દરેક સમસ્યાઓની અંદર વસ્તી વધારો છે એના મૂળમાં છે. એટલે ભારતની વસ્તી કારણે ખબર છે 2% દરે વધી રહી છે, આવડી મોટી વસ્તી છે, ક્યાંક તો પ્રોબ્લેમ ક્રિએટ કરવાનો છે. તો ભારતના જે કોઈ સમસ્યાઓ છે, ભારતની જે કોઈ સમસ્યાઓ છે એમાં વસ્તી વધારો છે એ એક મહત્વનું સ્થાન ભજવે છે. વસ્તી કંટ્રોલ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી છે ટેકનિકલ જ્ઞાનનો અભાવ. ભારતના યુવાનોમાં હાલી તકે આપણે જોઈએ તો ચીલા ચાલુના આપણે ખ્યાલ છે, પુસ્તકો બે જ આપણે ભણીએ છીએ. ટેકનિકલ જ્ઞાન અત્યારે પણ છે યુવાનો ઓછું જોવા મળે છે. જો ટેકનિકલ જ્ઞાન આપવામાં આવે, એમટીઆઈ છે, આઈઆઈએમ છે, આઈઆઈટી છે, એવી જે સંસ્થાઓ છે એના માધ્યમ વધે એવા વિદ્યાર્થીઓ જોડાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ટેકનિકલ જ્ઞાન આપણે કોણ આપે છે તો કે જિલ્લા કક્ષાએ છે, આઈટીઆઈ મહત્વનું સ્થાન ધરાવે છે, તો એનો વ્યાપ વધારવો જોઈએ. આઈઆઈએમ છે, આઈઆઈટી છે, જે બહુ ઉચ્ચ કક્ષાની ટેકનિકલ સંસ્થાઓ છે, તો એ છે દેશમાંથી પણ આગળ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. ત્રીજું કારણ છે આપણે બેરોજગારીમાં તો કે વરસાદની અનિયમિતતા, અનિશ્ચિતતા. આપણે ક્યાં છે, કેટલાક દેશ છે, આપણે મોટાભાગની વસ્તી છે ગામડામાં વસે છે, એનો મેઇન વ્યવસાય છે ખેતી છે, અને ખેતીમાં જો વરસાદ થોડો લંબાઈ જાય, અનિયમિત થઈ જાય, ઓછો પડે અથવા ક્યારેક વધી જાય તો પાક પણ જોવા જાય, ઓછો પડે તો પાક પણ વધે છે. તો એના કારણે પણ લાખો કરોડો લોકો જે ખેતી સાથે જોડાયેલા છે, ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતીના અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, નાના મોટા ઉદ્યોગો પણ ખેતી સાથે જોડાયેલા છે, તો દરેક અંદર છે આ ભાવ છે, જેની સીધી અસર લોકોની આજીવિકા ઉપર થાય છે, લોકોની નોકરી ઉપર થાય છે. તો એના કારણે પણ છે બેરોજગારી છે ભારતમાં સતત વધી રહી છે. પછી વાત કરીએ પરંપરાગત વ્યવસાય. મોટા ભાગના વિદ્યાર્થીઓ જોઈએ કે લોકો છે ચીલા ચાલુ છે, જૂના વખતથી એની જે ફેમિલી કામ કરી રહી છે, કુટુંબ જે કામ કરી રહ્યું છે, એના માતા પિતા જે કામ કરી એ જ કામ કરે છે. યુવા દીકરો હોય તો યુવાઈ કામમાં જૂનામાં જવાનું પસંદ કરે છે, સુથારના દીકરો હોય સુથારી કામમાં જવાનું પસંદ કરે છે. પરંપરા ચીલા ચાલુ જૂની માન્યતાઓ પ્રમાણે રૂઢિચુસ્તતાના કારણે એ લોકો આ પ્રકારના છે કાર્ય કરે, બીજા અન્ય ફેકલ્ટીમાં અન્ય સેક્ટરમાં જવાનું પસંદ કરે, ખાસ કરીને ગ્રામ્ય. તો પરંપરાગત વ્યવસાયને પસંદ કરે છે, જયારે વ્યવસાય છે અપડી માંગે છે તો એ બેકાર થાય, એને બીજી કોઈ સ્કીલ હોતી. એના કારણે પણ છે ભારતમાં બેરોજગારી છે એ વધી રહી છે, બહુ મોટા પાયે વધી રહી છે. ને પછી નિરક્ષરતા, આ પણ એક મહત્વ છે. જેટલો વસ્તી વધારાનો ઇફેક્ટ છે બેરોજગારીમાં, એટલો જ નિરક્ષરતા છે. ભારતમાં 2002 જો 65 સમથી ભણેલા ભણેલા લોકો છે, એજ્યુકેટેડ લોકો છે, પરંતુ હજી પણ 34-35% જેટલા લોકો અનએજ્યુકેટેડ મતલબ કે નિરક્ષર છે, જેના કારણે એને કોઈ કામ ધંધો મળતો નથી. કામ નિરક્ષરતાના કારણે પણ છે બેરોજગારીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારબાદ છે બેન્કિંગ સિસ્ટમનો અભાવ. શહેરોમાં સારી સ્થિતિ છે પણ ગ્રામ્ય લેવલે પછાત જે ભાગો છે, અંતરિયાળ જે તાલુકાનો છે, ત્યાંથી બેન્કિંગ સુવિધાઓ પહોંચી નથી. લોકોએ કામ કરવું છે, ધંધો કરવો છે, પણ કેમ નથી. બેન્કિંગ સિસ્ટમ જો વ્યાપ વધારી દેવામાં આવે, લોકો સુધી બેંકોને પહોંચાડી દેવામાં આવે, તો એ આવકતા બેંકને ઓછામાં ઓછી લોન આપે, ધંધો કરે અને આવક બીજાને પણ આવક દે છે. બેંકનો બેન્કિંગ સિસ્ટમ છે એનો વ્યાપ વધારી દેવા મિત્રો. અને છેલ્લે નાના લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, આ ભારતના
તો આ જે વિશ્વાસ બજારની
19 માં જે કામ છે તો ભારતનું વાર્તા છે, તો ભારતની એક છબી સુધર છે, એક ઓળખ બનશે. અને સૌથી મહત્વનું, જયારે વિદેશીઓ ભારતમાં છે ત્યાં મોબાઈલ કરીને છે વાત કરવા એવો પ્રસંગે ભારતમાં છે તો વિદેશી વિદ્યાલયમાં છે, અમેરિકા થી આવતા તો ડોલર એનો છે, યુરોપ થી આવતા તો યુરો એનો છે, જાપાનમાં જાપાનમાં કામ કરતો તો એમ છે. આવા દુનિયા નો છે ભારતીય બજારમાં ખાલો છે. તો સરકારે પછી વિદેશી હુંડિયામાં જે સતત પરેશાની હોય એ છે ઓછી થાય, વિદેશી હુંડિયામાં સરકાર રહેવા છે. તો આવી રીતે વિશ્વ શ્રમ બજારના કારણે દેશ દુનિયાના લોકો રજી કરી રહ્યા છે, એકબીજાની ટેકનોલોજીની આપણે થાય છે. ઘણી વખત વિશ્વ શ્રમ બજાર નુકસાનકારક છે, ઘણી વખત ફાયદા કરે છે. ભારત જેવા દેશ ની આપણે વાત કરીએ તો વિશ્વ શ્રમ બજાર આપણા માટે નુકસાન વધારે છે, ફાયદો થોડો ઓછો. તો મિત્રો, આપણે ગરીબીથી શરૂ કરી વિશ્વ શ્રમ બજાર સુધી જુદા જુદા સેગમેન્ટમાં આપણે પાઠ જોયો, અલગ અલગ સેગમેન્ટમાં આપણે જોયું કે ગરીબી કેમ વધે છે, બેરોજગારી કેમ વધે છે, તેના કારણ જોયા. અને છેલ્લે વિશ્વ શ્રમ બજાર છે એના પણ આપણે એના વિશે માહિતી મળી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવું પછી કરીશું. બરાબર, લાઈક કરજો આ વિડીયોને, શેર